वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य सरिता मैडम प्रणव सेवा संस्था में आपनु स्वागत है। विद्यार्थी मित्रों अगर आपरे पहला धोरण सात में पहला प्रकरण में जोई गया के राजपूत युग अने नवा शासकों अने राज्यों तेमा आपरे छेला पेरेग्राफ में जोई गया के कुमारपाल बाद अजयपाल पाटण की गादी आव्यो तेनु शासन तेनु अवसान थता गुजराती गादी पर तेनु पुत्र मूलराज बीजो आव्यो અને સાહબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરે ત્યારે મૂળરાજ બીજાને નાની ઉંમરનો હોવા છતાં તેને સામનો કરીને તેને હાર આપે છે। આ લડાઈમાં નાનોલના રાજા તથા તેના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી। હવે આપણે આગળ જોઈશું। સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું। વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા। તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાગપલ્લી વાઘેલા ગામ અન્નરાજને આપ્યું હતું, જે ગામના નામ પરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા। વિદ્યાર્થી મિત્રો સોલંકી શાસકોની સત્તા જ્યારે ગુજરાત પર નબળી પડી ત્યારબાદ વાઘેલા વંશનું શાસન આવે છે અને આ વાઘેલાઓ એ સોલંકીઓના વફાદાર સરદાર હતા। તેના બદલામાં સોલંકીઓ વ્યાગપલ્લી એટલે કે વાઘેલા ગામ એ અન્નરાજને આપે છે અને આ ગામના નામ પરથી જ તેઓ વાઘેલા કહેવાયા। તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા। વાઘેલાઓ એ કયા જાતિના હતા? મૂળ તો ચૌલુક્ય જાતિના હતા। વાઘેલા વંશમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, શારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું। વીર ધવલના શાસનમાં ગુજરાતને વસ્તુપાલ અને તેજપાલ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા। આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું। વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી। વિદ્યાર્થી મિત્રો વાઘેલા વંશના શાસકોએ ગુજરાતનું શાસન એ ખૂબ જ સારી રીતે ચલાવ્યું હતું અને વીર ધવલના શાસનકાળમાં તેજપાલ અને વસ્તુપાળ જેવા મંત્રીઓને કુનેહના કારણે જ ગુજરાત એ મુસ્લિમના આક્રમણથી બચ્યું હતું। વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવને માનવામાં આવે છે અને તેમના સમયમાં જ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે। 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું। આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ કહેવામાં આવે છે। આ વંશનો સ્થાપક ગોપાળપાળ ઈસવીસન 750થી 770 નામનો રાજવી હતો, એટલે કે 8મી સદીનો જે મધ્ય ભાગ છે એમાં બંગાળમાં પાલ વંશનું શાસન આવે છે। આ પાલ વંશના સ્થાપક અને તેના વંશજોના નામની પાછળ પાલ શબ્દ લાગતો હોવાથી તે પાલ વંશના કહેવામાં આવે છે। આ વંશનો સ્થાપક કોણ છે? ગોપાલપાળ નામનો રાજવી। પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી। આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો। તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા। પાલ વંશના પતન બાદ સેન વંશની સ્થાપના થાય છે અને આ વંશમાં વિજયસેનને નોંધપાત્ર રાજા માનવામાં આવે છે। કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન એટલે કે નાજીમો દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો। જફરખાન મુજફ્ફર નામ ધારણ કરીને સુલતાન બને છે અને આ વંશમાં 14 જેટલા સુલતાનો થઈ ગયા।
સત્તરમી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થાય છે ત્યારે સલ્તનત કાળ પૂરો થયો હતો. હવે જોઈશું આપણે દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. આઠમી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાજપૂતો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદીના દક્ષિણમાં આવેલા જે રાજ્યો છે તેના વિશે આપણે હવે ટૂંકમાં માહિતી મેળવીશું. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણ અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. વિદ્યાર્થી મિત્રો, વાતાપી એ ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આનામાં ઘણા બધા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યની સત્તા જ્યારે નબળી પડી ત્યારે એમની જ એક શાખા કૃષ્ણ અને ગોદાવરી નદીના વચ્ચેનો જે પ્રદેશ છે ત્યાં ગારી સ્થાપિત થઈ અને તેનો સ્થાપક એ વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વાતાપી અને વેગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વિદ્યાર્થી મિત્રો, ચાલુક્યની અનેક શાખાઓમાં વાતાપી, વેગી અને કલ્યાણીનો સમાવેશ થાય છે. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટનો અર્થ રાષ્ટ્ર અથવા તો રાષ્ટ્રનો વડો અધિકારી એવું માનવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રકૂટનો સત્તાનો ઉદય થાય છે અને તેનો પ્રથમ રાજા એ ઇન્દ્રપ્રસ્થને માનવામાં આવે છે. અને ગોવિંદરાજ ત્રીજો એ રાષ્ટ્રકૂટના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક માનવામાં આવે છે. આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા, દેવગીરી અને દ્વારસમુદ્ર. દ્વારસમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વારસમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી એટલે કે વર્તમાન દૌલતાબાદ યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વિરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વિરંગલ તેમની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્ય જ્યારે પતન થાય છે ત્યારબાદ નવા રાજ્યોનો ઉદય થાય છે. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપદેવે કરી હતી. પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? બપદેવે. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોઈ કોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ વંશનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડે પણ હતું. પાંડેનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. વિદ્યાર્થી મિત્રો, તાંજોર, ત્રિચિપલ્લી અને પુદુકોટ્ટઈ જે આવેલા છે ત્યાંના મધ્યકાળમાં ચોલ વંશનું રાજ્ય હતું. તાંજોર તેમની
રાજધાની હતી અને તેનામાં ઘણા બધા મહત્વના શાસકો થઈ ગયા અને દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડે પણ અસ્તિત્વમાં આવે છે. પાંડે જેટલું નાનું હતું પરંતુ વેપારી મથક તરીકે તેટલું જ તે મોટું હતું. આ સમયમાં તમિલથી અલગ પડેલો એક ભાગ એ ચેર વંશ તરીકે પણ ઓળખાય છે અને ત્યાં ચેર વંશનું શાસન હતું. ચેરને બીજું નામ કેરળ અથવા તો મલયાલમ કહે છે અને સેતુંગવન એ ચેર વંશનો શ્રેષ્ઠ શાસક માનવામાં આવે છે. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યોમાં વિવિધ રાજ્યવંશો શાસન કરતા હતા પરંતુ આ સમયમાં શાસક રાજ્યો એટલે કે જે શાસન કરનાર છે એ રાજ્યોમાં કોઈ પ્રકારનું રાજનીતિક પરિવર્તન એટલે કે વહીવટી વ્યવસ્થામાં કોઈ જ પ્રકારની ફેરફાર જોવા મળતો નહીં. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. રાજ્યનું વંશ રાજપૂતોમાં રાજાનું જે વંશ પર પદ હતું એ વંશ પરંપરાગત મળતું હતું પરંતુ રાજાનો જ્યેષ્ઠ એટલે કે મોટો પુત્ર જ રાજ્યનો અધિકારી બને તેવું હતું નહીં. તે પોતાના રાજા પોતાના પુત્રમાંથી કોઈને પણ કોઈ પણ એક પુત્રને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરતો અને તેને યુવરાજ બનાવતો અને આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. વિદ્યાર્થી મિત્રો, એવું હતું નહીં કે ફક્ત રાજા જ એ પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાના પુત્રની પસંદગી કરીને રાજા બનાવે પરંતુ લોકો દ્વારા અને રાજદરબારી એટલે કે રાજાના દરબારમાં સ્થાન મેળવનાર લોકો દ્વારા પણ રાજાની પસંદગી થતી હતી. એનામાં એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. અમાત્ય અને સચિવો. અમાત્યનું કામ શું હતું? મંત્રણા કરવી અને રાજનીતિ કરવાનું હતું. જ્યારે સચિવોનું કાર્ય એ લડાઈ તથા સુલેહ કરવાનું હતું. અને પરંતુ જે એમાં સૌથી અંતિમ નિર્ણય તો રાજા જ લેતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા મુદ્દાઓ અમલમાં હતા. નગરની સત્તાનો વડો નગરપતિ કહેવાતો. વિદ્યાર્થી મિત્રો, આ સમય શાસનના જે અમલદારો હતા તેમાં મહાપ્રતિહાર, પ્રતિહાર એટલે કે દ્વારપાલ, અને દંડનાયક એટલે કે ન્યાયાધીશ, દંડ આપનાર એટલે કે દંડનાયક એટલે કે ન્યાયાધીશ એવા હોદ્દાઓ પણ અમલમાં મુકાયા હતા. અને નગરની જે સભા છે તેનો વડો તેને નગરપતિ કહેવામાં આવતા હતા. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુગલકાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા જ હતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું ઘણું બધું મહત્ત્વ હતું. આ સંસ્થાઓનો ઘણો બધો વિકાસ થયો હતો. તેથી મુગલકાળમાં પણ આ ગ્રામ પંચાયતનું મહત્ત્વ ઘણું રહ્યું હતું. આજે પણ આપણે જોઈએ છીએ કે ગ્રામ પંચાયતનું મહત્ત્વ ઘણું બધું છે અને આજે પણ આપણે તેના વડાને મુખી અથવા તો સરપંચ કહીએ છીએ. હવે જોઈશું આપણે વેપાર અને વાણિજ્ય. તો રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે.
બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતમાં સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૂગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા. વિદ્યાર્થી મિત્રો, રાજપૂતિકમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ પ્રકારનો વિભાગ હતો. આ વિભાગનું કામ શું હતું? વિદેશી ખાતાના વેપાર ઉપરની જકાત ભરવાનું, એટલે કે વિદેશથી જે માલ આવતો હોય તો તેના ઉપર જકાત વસૂલ કરવાનો હતો. વસ્તુની મૂલ્ય એટલે કે કિંમત, વસ્તુની કિંમત કેટલી છે તે આંકવાનો હતો અને રાજ્યમાં જે ઉપયોગી વસ્તુઓ છે તે મંગાવવાનો હતો. અને મુખ્ય કર તો જમીનની ઉપજમાંથી જ મેળવતા હતા અને આ કરને આ ભાગના નામથી ઓળખવામાં આવતો હતો. આજે પણ જમીન ઉપર કર લેવામાં આવે છે. આજે પણ આપણે ઘર વેરો, ગટર વેરો, પછી લાઇટ બિલ, પાણી વેરો વગેરે વેરા ભરીએ છીએ. ભારત પર વિદેશી આક્રમણો. આઠમીથી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. આઠમી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂનામાંથી સબુક તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. તે પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક સંપત્તિ જોઈને કેટલીક લડાઈઓ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આઠમીથી બારમી સદી દરમિયાન ભારતમાં અનેક મુસ્લિમ આક્રમણો થાય છે અને આરબ પોતાની રાજ્ય સત્તાનો વિસ્તાર વધારવા માટે ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કરે છે અને ગજની નામના સુલતાન એ ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક સંપત્તિ જોઈને કેટલીક વાર તેના પર ચઢાઈઓ કરે છે. મોહમ્મદ ગજની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક લડાઈ પછી બીજી ચઢાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો હતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેનાના બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેને સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી લીધી. મોહમ્મદ ગજનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપના શાસકો આ નબળાઈઓનો લાભ ઉઠાવી શક્યા નહીં. પરિણામે બારમી સદીના અંતમાં સિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેને બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણે હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી. વિદ્યાર્થી મિત્રો, મોહમ્મદ ગજનીએ ઘણીવાર ભારત ઉપર આક્રમણ કર્યું, પરંતુ તે દરેક જેટલી વાર હતો તેટલી વાર ફરીથી તે દર વખતે તાકાતવર થઈને ભારત ઉપર ચઢાઈ કરતો અને આખરે તે સોમનાથ ઉપર ચઢાઈ કરે છે અને ત્યાંની અઢળક સંપત્તિ લૂંટી લે છે. અને મોહમ્મદ ગજનીના 150 વર્ષના શાસન બાદ ફરીથી ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થાય છે અને ભારતના શાસકો છે તે આ બધું ભૂલી જાય છે અને ત્યારબાદ મોહમ્મદ ગજનીના અવસાન બાદ આ લડાઈ ગજનીમાં લડાઈઓ ચાલુ થાય છે સત્તા માટે, ત્યારે આપણા શાસકો તે નબળાઈનો લાભ પણ ઉઠાવી શકતા નથી અને ત્યારબાદ સહાબુદ્દીન ગોરી એ આક્રમણ કરે છે ભારત ઉપર અને તેને શરૂઆતમાં તો હાર સહન કરે છે, પરંતુ બાદમાં તે બીજી વાર ચઢાઈ કરે છે અને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને દિલ્હીની સત્તા ઉપર આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પાઠ અહીંયા પૂરો થાય છે. હવે પછીનું પ્રકરણ આપણે આવતા વિડીયોમાં જોઈશું. નમસ્કાર, આભાર.